ઉમેદગર તાલુકાના કીડોતર ગામે 7 વર્ષ બાદ દૂધની ડેરી ચાલુ થતા પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. અમીરગઢના કીડોતર ગામે અંદાજે 7 વર્ષથી દૂધ મંડળી બંધ હતી, જેના કારણે પશુપાલકોને પોતાના જ ગામથી 5 કિલોમીટર દૂર દૂધ ભરાવવા જવું પડતું હતું. તેથી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો, જેમાં ખાસ ચોમાસાની ઋતુમાં દૂધ ભરાવવાની ખૂબ જ અગવડતા પડતી હતી, જેથી હવે દરેક સમસ્યામાંથી ગામના પશુપાલકોને મુક્તિ મળશે. અમીરગઢ એ આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે, તેમાં ખાસ કરીને ખેતી અને પશુપાલક પશુપાલનના વ્યવહાર સાથે સંકળાયેલા છે, જેમાં ખાસ કરીને નાના તેમજ મધ્યમ વર્ગના ખેડૂતો તેમજ પશુપાલકો પોતાના પશુનું દૂધ વેચી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. અમીરગઢ તાલુકાના કીડોતર ગામમાં પણ એક દૂધ મંડળી હતી. પશુપાલકો અને દૂધ મંડળી વચ્ચે અંગત કારણોથી આજથી 7 વર્ષ પહેલા આ કીડોતર ગામે દૂધ મંડળી બંધ કરવામાં આવી હતી, જેના કારણે પશુપાલકોને આજુબાજુના ગામડાઓમાં દૂધ ભરાવવા જવું પડતું હતું, જેના લીધે પશુપાલકોને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. તેથી અમીરગઢ તાલુકાના કીડોતર ગામના જાગૃત વ્યક્તિઓ દ્વારા બનાસ ડેરીમાં ગામની ડેરી ચાલુ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે બનાસ ડેરી પશુપાલકોના હિતમાં નિર્ણય લઈ 7 વર્ષ બાદ કીડોતર ગામની 7 વર્ષ અગાઉથી બંધ પડેલી દૂધની ડેરી ચાલુ કરવામાં આવેલી હતી, જેના કારણે ખેડૂતો ગામના પશુપાલકોમાં એક ખુશીની લહેર જોવા મળેલી હતી. કહેવાય છે કે રોજનું 2000 લિટર જેટલું દૂધ કીડોતર ગામના પશુપાલકો આજુબાજુની દૂધની ડેરીઓમાં દૂધ ભરાવતા હતા, જ્યારે હવે પોતાના જ ગામમાં પશુપાલકો દ્વારા દૂધ ભરાવવાથી નિયમિત પગાર, ચા, પશુ આહાર પોતાની જ ડેરીમાં મળશે. તેમને પોતાના જ ગામમાં ડેરી 7 વર્ષ બાદ ચાલુ થતાં ખૂબ ખૂબ ખુશ થયા હતા. અશોક રણાવાસિયા, જેડેશ ટીવી, અમીરગઢ. કીડોતર ગામમાં ડેરી 7 વર્ષથી બંધ હતી, જેથી લોકો આજુબાજુના ગામડામાં 2 થી 3-4 કિલોમીટર સુધીને દૂધ ભરાવતા ત્યાંથી ખૂબ જ હેરાન પરેશાન હતા. ત્યાંથી કાલે વાઇસ ચેરમેન ભાવાભાઈ દેસાઈ સાહેબ, બનાસ ડેરીના વિસ્તરણ અધિકારી, ઝોનલ અધિકારી અને ગામના વડીલો હાજર રહી ગામની ડેરી ચાલુ કરી સાંજથી દૂધ ભરાવવાનું